આપણે શરૂઆત કરીએ અહીંયા 1.3 ગુણ્યા 10. મિત્રો આવા કોઈ પણ પ્રકારના દાખલા આવે તો તમારે ત્રણ બાબતો અહીં યાદ રાખવાની છે. અહીં નંબર એક, અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવો. નંબર બે, ભાગ પાડો અથવા છેદ ઉડાડો. ઓકે, અને ત્રીજી બાબત, ગુણાકાર કરો. તો અહીં ધ્યાન આપજો, સૌ પ્રથમ આપણે વાત કરીએ કે અપૂર્ણાંક એ પૂર્ણાંકમાં, તો અહીં અપૂર્ણાંક સંખ્યા છે, તો આપણે શું કરીશું તો આ પોઈન્ટને જમણી બાજુ ખસાડીશું દશાંશ ચિહ્નનો, તો ઉપર 13 રહેશે અને નીચે કેટલા આવશે? 10. આ તમે જાણો છો, ગુણ્યા 10. સરળતા માટે આપણે અંશ અને છેદમાં ફેરવી દઈએ. ચલો આ 10 10 એટલે 10 એકા 10, તો અંશમાં કેટલા આવ્યા? 13 ગુણ્યા 1 અને નીચે 1 ગુણ્યા 1. ઓકે, તો અહીંયા 13 એકા 13, તો આનો જવાબ મિત્રો માત્ર શું આવ્યો? 13. બીજો દાખલો આપણે જોઈએ, 36.8 ગુણ્યા 10. ચલો અપૂર્ણાંક તે પૂર્ણાંકમાં ફેરવી દો, તો 36 આ પોઈન્ટને જમણી બાજુ ખસાડીશ એક સ્ટેપ, તો અહીંયા 10 આવશે, કારણ કે એક સ્ટેપ હોય તો 10, બે અંક ખસીએ તો 100, અહીં 100 મૂકી નીચે 1. આગળ જોઈએ, અહીં 10 10 વડે ભાગ ચાલશે, 10 એકા 10, તો અંશમાં કેટલા આવે? 368 ગુણ્યા 1 અને છેદમાં 1 ગુણ્યા 1, માટે 368 ગુણ્યા 1 એટલે 368. ઓકે, નીચે 1 લખવાની જરૂર નથી. ત્રીજો દાખલો આપણે જોઈએ, 153.7 ગુણ્યા 10. એવી રીતે મિત્રો આ અપૂર્ણાંક એ પૂર્ણાંકમાં, તો આપણે જમણી બાજુ એક સ્ટેપ ખસીશું, તો એક અહીંયા 1537 થશે, નીચે 10 મૂકીશું, અહીંયા 10 નીચે 1 મૂકી દેવાના. ચલો 10 એકા 10, અહીંયા 1 1 થશે, તો મિત્રો જવાબ મળશે 1537. આગળ બીજો દાખલો જોઈએ, 168.07 ગુણ્યા 10. તો પૂર્ણાંકમાં ફેરવી દઈએ, 168.07. હવે અહીંયા જો આ પોઈન્ટ હું 1 અંક અને 2 અંક જમણી બાજુ 2 અંક ખસું છું, એટલે નીચે હું 100 મૂકું. ઓકે, અને નીચે અહીંયા 10, અહીં 1. ચલો હવે મિત્રો તમે જો અહીં 100 છે ને 10 છે, તો અહીં 10 ને અહીંયા ભાગી શકે, 10 એ દાન 100. ઓકે, તો ઉપર અંશમાં કેટલા આવશે? 16807 ગુણ્યા 1 અને નીચે છેદમાં કેટલા આવશે? 10 ગુણ્યા 1. તો અંશમાં 16807 અને અહીંયા 10. હવે મિત્રો આપણે જેમ દશાંશ ચિહ્ન છે બરાબર, તો આપણે પૂર્ણાંક કરવા માટે જમણી બાજુ ખસીએ છીએ, તો એવી રીતે પૂર્ણાંક સંખ્યાને દશાંશ કિંમતમાં મેળવવા માટે આપણે ડાબી બાજુ ખસવા પડશે. તો અહીંયા 10 છે, તો 1 અંક ખસવા પડશે, તો 16807, તો 1 અંક ખસીશું અને ડાબી બાજુ 1 અંક ખસી અને 1 પોઈન્ટ મૂકીશ, એટલાનો જવાબ મળશે. આગળ 5 નંબરનો દાખલો, 31.1 ગુણ્યા 100. હવે પોઈન્ટને આપણે દૂર કરીએ એટલે 311 થશે, નીચે 1 પોઈન્ટ ખસે એટલે 10 થશે, અહીંયા 100 અને 1. હવે મિત્રો અહીં જો અહીં ઉડશે 10 એ દાન 100, અહીં 1. ઓકે, ઉપર રહેશે 311 ગુણ્યા 10. હવે મિત્રો આમાં કેવું થયું, 311 નો 10 વડે ગુણાકાર આવ્યો, ભાગાકારમાં છે નહીં, તો આપણે જાણીએ છીએ 311 ગુણ્યા 10 કરીશું એટલે 3110 થશે. આગળ દાખલો જોઈએ, 156.1 ગુણ્યા 100. ચલો પોઈન્ટને આપણે દૂર કરીએ તો 156 એટલે 1561 થશે અને નીચે 1 પોઈન્ટ જમણી બાજુ ખસે એટલે 10, અહીંયા 100 અને અહીંયા 1. ઓકે, ભાગી જોઈએ તો 10 એ દાન 100, તો અંશમાં કેટલા આવ્યા? 1561 ગુણ્યા
દસ અને છેદમાં કેટલા? એક ગુણ્યા એક. તો આનો તો ગુણાકાર એકદમ સરળ છે, 1561 ગુણ્યા 10. તો અહીં શૂન્ય પાછળ મૂકી દેવાના, ઓકે. અથવા 1561 ને 10 થી ગુણશો એટલે 15610 થશે. આગળ બીજો દાખલો જોઈએ. 3.62 ગુણ્યા 100. ચલો પોઈન્ટ ને દૂર કરીએ તો 362 થશે. ચલો આ જમણી બાજુ બે સ્ટેપ ખસીશું એટલે શું મૂકવાના? 100. અહીંયા પણ 100 અને નીચે 1. ચલો શું ઉડશે? તો 100 એકા 100, ઓકે. તો અંશમાં કેટલા? 362 ગુણ્યા 1 અને છેદમાં 1 ગુણ્યા 1. તો 362 ગુણ્યા 1 એટલે 362. આગળ આપણે જોઈએ 43.07. ગુણ્યા 100. ચલો પોઈન્ટ ને ખસાડી દઈએ આપણે. 43.07 કેટલા જમણી બાજુ ખસીએ છીએ? બે સ્ટેપ માટે આપણે 100 મૂકીશું. અહીંયા પણ 100 અને નીચે 1. ચલો મિત્રો 100 100 જતા રહેશે એટલે 100 એકા 100. તો અંશમાં 43.07 ગુણ્યા 1 અને નીચે 1 ગુણ્યા 1. તો જવાબ કેટલો મળશે? 4307. આગળ દાખલો જોઈએ 0.5 ગુણ્યા 10. ચલો પોઈન્ટને દૂર કરીએ તો અહીં મિત્રો પોઈન્ટને દૂર કરશું તો 0.5 આવશે. પણ કોઈપણ સંખ્યાની આગળ 0 આપણે મૂકતા નથી. તો માત્ર 5 મૂકી અને 10 મૂકીશું. અહીંયા 10 અને અહીંયા 1. ચલો 10 10 જતા રહેશે મતલબ કે 10 એકા 10. તો અંશમાં કેટલા આવશે? 5 ગુણ્યા 1 છેદમાં 1 ગુણ્યા 1 એટલે 5 એકા 5. દસમો દાખલો 0.06 ગુણ્યા 10. ચલો પોઈન્ટને આપણે જમણી બાજુ ખસેડીએ છીએ તો શું આવશે? 0006. પણ આપણે આગળ 0 કોઈ પણ સંખ્યાની આગળ 0 મૂકતા નથી. તો બે સ્ટેપ ખસ્યા તો નીચે અહીંયા 100 મૂકી દેવાનું. અહીંયા 10 અહીંયા 1. હવે અહીંયા મિત્રો જો કે અહીંયા નીચે ઉડશે 10 એ દાન 100, અહીં 1 વધશે. તો અંશમાં કેટલા આવશે? 6 ગુણ્યા 1 અને નીચે 10 ગુણ્યા 1. ચલો 6 એકા 6 અને 10 અહીંયા. હવે મિત્રો જેમ આપણે અપૂર્ણાંકથી પૂર્ણાંકમાં ફેરવીએ છીએ દશાંશવાળી કિંમતને, તો એવી રીતે આને પણ ફેરવી શકાય. તો નીચે 10 છે તો 1 અંશ આપણે પાછા ખસવું પડશે ડાબી બાજુ. તો 6ની બાજુમાં અહીંયા પોઈન્ટ મૂકી દઉં, ઓકે. તો આ તમારો શું થશે જવાબ? આગળ 11મો દાખલો છે 0.9 ગુણ્યા 100. ચલો પોઈન્ટ આપણે જમણી બાજુ ખસેડીએ તો અહીંયા 9/10 થશે, અહીંયા 100 થશે અને 1. ચલો અહીં ભાગ ચાલશે, અહીંયા 10 એ દાન 100, અહીં 1 થઈ જશે. તો 9 ગુણ્યા 10/1 ગુણ્યા 1. તો 9 ગુણ્યા 10 એટલે 90. આગળ લાસ્ટ દાખલો છે 0.03 ગુણ્યા 1000, ઓકે. ચલો પોઈન્ટને આપણે દૂર કરીશું તો તમે સમજી શકો 1 અને 2. તો આપણે 100 મૂકીશું અહીંયા, 1000 અહીંયા, 1. ચલો અહીંયા 100 છે એટલે આપણે 100 એ દાન કરી શકીએ ને, 100 એ દાન 1000, ઓકે. અથવા તમે 3 શૂન્ય અહીંથી 2 શૂન્ય ઉડાડો, અહીંથી પણ 2 શૂન્ય ઉડાડો તો પણ ચાલશે, એવું આપણે જાણતા હોઈએ, બરાબર. તો 3 ગુણ્યા 10 1 ગુણ્યા 1, તો 3 એ દાન 30, ઓકે. તો આ મિત્ર એનો જવાબ થશે. તો દાખલામાં તમને ખબર પડી છે એવી અપેક્ષા